જિસકા હૈ વો લેતા નહીં નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મેં રાજુ શ્રીવાસ્તવ. સો મેં યહાં પે પહોંચા હું. કલ રાત્રિ હમારા કાર્યક્રમ થા બારડોલી મેં. વહાં સબકો હસાને કે બાદ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કી કર્મભૂમિ હૈ બારડોલી, આપ સબકો પતા હી હૈ. તો વહાં સે મેં સુરત આ ગયા હું. સુરત મેં મુજે યહાં ગૌશાલા કે બારે મેં જાનકારી મિલી. હમારે વિનોદ ભાઈ ઓર ઇનકે પાપા ઇન લોગોને બતાયા કે યહાં એસા કામ હો રહા હૈ, અચ્છા કામ હો રહા હૈ. યહાં પે બહોત સારી ગાય જિનકો લોગ યા તો છોડ દેતે હૈ કે દૂધ નહીં દેતી હૈ, કામ કી નહીં હૈ, યા બૂઢી હો ગઈ હૈ, ઉનકો યહાં પર ઇકઠ્ઠા કરતે હૈ ઓર ઉનકી સેવા કરતે હૈ. ઓર મેં ભી એક ગૌ સેવક હી હું. મેને અપને હાથ સે ગોબર ઉઠાયા હૈ, અપને હાથ સે ચારા લગાયા હૈ, પાણી પિલાયા હૈ, ગાય કો ઘુમાયા હૈ. તો મેરે ઘર મે હમેશા ગાય થી. તો સિર્ફ મેરે કો દૂધ નિકાલના નહીં આતા થા, વો મેરી માતાજી કરતી થી. બાકી સબ ડ્યુટી મેરે ઉપર હી થા. તો મેં બહોત ભાગ્યશાલી માનતા હું ઓર મેં સમજતા હું આજ જો કુછ હમારા નામ હુઆ યા જનતા કા જો આશીર્વાદ હમકો મિલતા હૈ, તો ગાય કી સેવા કી હૈ ઉસકા કહીં ના કહીં યે ફલ હૈ. તો વહી સુનને કે બાદ યહાં આયા હું. ઓર યહાં મેને આકે દેખા કે બહોત સિસ્ટમેટિક સુચારુ રૂપ સે સાફ સફાઈ કે સાથ યહાં પર વ્યવસ્થા હૈ. તો મેં વિનોદભાઈ કો ઇનકે પાપા કો બધાઈ દેને આયા હું. રાજુજી, જિસ તરહ સે મોબ લિંચિંગ કી ઘટનાએ સામને આઈ થી, ઉસકે બાદ એવોર્ડ વાપસી ગેંગ સામને આઈ થી, લેકિન અભી હાલ હી મેં કલકત્તા મેં આરએસએસ કાર્યકર્તા કી હત્યા કે બાદ કોઈ ભી ગેંગ સામને નહીં આ રહી, ક્યા કહેંગે આપ? દેખિયે, યે બાત બિલકુલ સચ હૈ કી અપને દેશ મેં બહોત સારે ગદ્દાર તો હૈ જો હમારે દેશ કા ખાતે હૈ ઓર દૂસરે દેશ કા ગુણગાન કરતે હૈ. ઇનકો ઢૂંઢને કી જરૂરત હૈ, ઇનકો નિકાલને કી જરૂરત હૈ. અભી ભાઈ અમિત શાહજી ને વો સ્કીમ તો લાગુ કર દિયા હૈ બંગાલ મેં, જો ઘુસપૈઠી હૈ બાંગ્લાદેશ કે જો ઘુસે ઉનકો ભી નિકાલ રહે. મુજે લગતા હૈ એસે ઓર જગહ ભી હૈ, સિર્ફ કલકત્તા મેં નહીં. તો યે બિલકુલ બહોત દુઃખ કી બાત હૈ કે કુછ લોગ જાનબૂઝ કે બીજેપી આરએસએસ કો બદનામ કરને કે લિયે ઉનકા ઝંડા હાથ મેં લેકે કુછ ભી ગલત કામ કરતે ઓર પાર્ટી બદનામ હોતી હૈ. એસે બહોત સારે લોગ ઇધર હરિયાણા મેં ઓર યુપી મેં પકડે ભી ગયે, જો બીજેપી લોગ નહીં થે ઓર ઉનપે ઇલ્ઝામ લગાયા થા કે ઇન લોગોને મારા હૈ. તો લેકિન મુજે લગતા પોલીસ બહોત અચ્છા કામ કર રહી હૈ ઓર પોલીસ એસે લોગોં કો પકડ રહી હૈ જો હિંસા ફૈલાતે હૈ.